દર્શક મિત્રો, આપણે આપણા શહેરના કે ગામડા માટે જ્યારે ગૌરવભરી ક્ષણ આવતી હોય છે તો આપણે કેવા ગર્વથી કહીએ છીએ કે આપણું વડોદરા એટલે સંસ્કારી નગરી, આપણું વડોદરા એટલે ઉત્સવ પ્રિય નગરી, આપણું રાજકોટ એટલે રંગીલું રાજકોટ, સુરત એટલે હુરટ. તો જ્યારે આપણા શહેરને તંત્રના પાપે ભોગવવું પડતું હોય તો કેમ ના કહીએ કે ખાડોદરા, ભુવાનગરી, પુરનગરી. અને સાચું કહું તો લોકમુખે આવા જ ઉપનામ લોકો આપી રહ્યા છે, કારણ કે જનતા જ્યારે ત્રસ્ત હતી ને ત્યારે તંત્ર કહેવાતી પ્રી મોન્સૂનની કામગીરીથી મસ્ત હતી. નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિતેશ, આપ સૌનું જીવન ન્યૂઝમાં સ્વાગત છે. દર્શક મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી અને આગાહી ખરેખર ખૂબ જ ગંભીર હતી. પણ સ્માર્ટ સિટી વડોદરાના સ્માર્ટ તંત્રને આને ગંભીરતાથી લીધી હોય એમ લાગતું નથી, કારણ કે 26 ઓગસ્ટે વડોદરા શહેર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો અને 26થી લઈ 28 તારીખ એમ 3 દિવસ જાણે વરસાદ અને પૂરે વડોદરાને બાનમાં લીધ્યું હોય એમ લાગતું હતું. વડોદરાના લોકોએ છેલ્લા 22 વર્ષમાં કદી જોયું ન હોય તે વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ અને તેની સાથે ભારે પૂર તેમજ તેના કારણે તબાહી નિહાળી હતી. છેલ્લા 3 દિવસથી હેરાન થયેલા લોકો વિશ્વામિત્રી નદીના પૂરથી હેરાન પરેશાન થઈ ગયા. અનેક લોકોએ પોતાના ઘરમાં પીવાનું પાણી અથવા ભોજન વગર આ દિવસો દરમિયાન રહેવું પડ્યું હતું. 2 દિવસ સુધી દૂધ, શાકભાજી, પીવાના પાણી સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓ નહીં મળતા ઘરના સભ્યો હેરાન પરેશાન થઈ ગયા હતા. ખાસ કરીને વૃદ્ધો અને નાના બાળકોની હાલત દયનીય બની ગઈ હતી. જોકે હાલ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે, પૂરના પાણી ઓસરી રહ્યા છે. વિશ્વામિત્રી નદીનું તો રૌદ્ર સ્વરૂપ તો શાંત થઈ ગયું છે, પણ જનતાનું રૌદ્ર સ્વરૂપ હવે જોવા મળી રહ્યું છે. અને સત્તાની મલાઈ ખાતા નેતાઓ અને અધિકારીઓ પર જનતા રોષ ઠાલવી રહી છે અને એના વિડીયો વાયરલ થતા પણ જોવા મળ્યા છે. અને આ નેતાઓનો ઉધડો લેતા વિડીયો જોઈ મને કેટલાક મિત્રોએ કહ્યું પણ ખરું કે હિતેશ, લોકો ભાજપના નેતાઓને જાકારો આપી રહ્યા છે. તો મેં કીધું, દોસ્ત, જાકારો કેમ ના આપે, રોષ કેમ વ્યક્ત ના કરે? છેલ્લા કેટલાય વર્ષોથી સત્તા પર કોણ છે? ભાજપ છે, બરોબર? ભાજપે કેટલા પૂર પ્રકોપ જોયા વડોદરામાં, આંગળીના વેડે ગણાય એટલા તો જોયા જ હશે, બરોબર ને? તો સત્તા પર બેસેલી સરકારે આમાંથી શીખ્યું શું? તો જવાબ છે, કશું નહીં. જનતા ભાજપને ખોબે ખોબે મત આપે અને જનતાને ખોબે ખોબે પાણી કાઢવાનો વારો આવે તો સંસ્કારી નગરીની સંસ્કારી જનતા પિત્તો ગુમાવે કે નહીં? તો એ મિત્રએ કીધું, સ્વાભાવિક છે કે ગુમાવે જ. દર્શક મિત્રો, આપ માનો નહીં પણ કેટલાકના મુખે તો એવી ચર્ચા છે કે મોદી સમર્થકોએ ભાજપના નેતાઓનો ઉધડો લીધો. મિત્રો, આ વાત ખરી હોય કે ખોટી, પણ એક વાત તો છે કે મોદીજીના નામે જ વોટ લેવાય છે, એટલે બની શકે કે નારાજગી નેતાઓ સામે ઉતારી જ હોય. હશે હવે જનતા જ સર્વોપરી છે. દર્શક મિત્રો, આ તો વાત થઈ પ્રજાના રોષની, પણ નેતાઓ જનતાના રોષનો ભોગ કેમ બન્યા એ જાણવું પણ જરૂરી છે. વડોદરા શહેરમાં જન્માષ્ટમી તેમજ મંગળવારે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 12 ઇંચ વરસાદથી વડોદરા જળબંબાકાર થયું હતું અને ઉપરવાસમાં ભારે વરસાદ બાદ વિશ્વામિત્રીમાં પૂર આવતા અડધું શહેર પાણીમાં ડૂબ્યું હતું તેમજ 2.5 લાખ ઘરોમાં અંધારપટ છવાઈ ગયું હતું. સમાસાવલી રોડ પર સિદ્ધાર્થ બંગલોમાં ફરી એકવાર વરસાદી અને પૂરના પાણીએ તારાજીના દ્રશ્યો સર્જ્યા હતા. સોસાયટીના રહીશોને પરિવાર સાથે પહેલા માળે રહેવાની ફરજ પડી હતી. આ ઉપરાંત એક અંદાજ પ્રમાણે અત્યારે વડોદરાનો 40% વિસ્તાર વિશ્વામિત્રીના પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને લાખો રહેવાસીઓની સ્થિતિ કફોડી બની ગઈ હતી. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ભારે વરસાદ અને પૂરના કારણે વડોદરા શહેરના 50 જેટલા ફીડરોના 2.5 લાખ જોડાણો પ્રભાવિત થયા હતા અને જેના કારણે હજારો સોસાયટીઓમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી અને હાલ પણ
કેટલીય સોસાયટી અને કમર્શિયલ બિલ્ડિંગોમાં વીજ પુરવઠો આવ્યો જ નથી. હોસ્પિટલોમાં પાણી ભરાતા દર્દીઓને પરિજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જ્યારે પૂરની પરિસ્થિતિને કારણે રેલવે સ્ટેશન અને એસટી ડેપોમાં 10,000થી વધુ મુસાફરો પણ અટવાઈ ગયા હતા. જિલ્લામાં ભારે વરસાદના કારણે 45 રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. વડોદરાની એમએસ યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં પૂરના પાણી ઘૂસ્યા હતા, જેના કારણે કેટલાય વિદ્યાર્થીઓ ત્યાં અટવાયા હતા, જેમને જેમ તેમ કરીને રેસ્ક્યુ કરાયા હતા. દર્શક મિત્રો, આ સાથે વડોદરા શહેરના કીર્તિ મંદિરમાં પણ કેટલાક લોકો ફસાયા હતા. કેટલાક લોકોના કોલ મને આવ્યા હતા, કેટલાક લોકોના મેસેજ પણ મને વોટ્સએપ આવ્યા હતા કે રેસ્ક્યુ કરવાના છે. એની સાથે વડોદરાના સમાસાવલી, હરણી, અકોટા, માંજલપુર જેવા વિસ્તારો એટલી હદે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા કે જાણે વડોદરાથી તે વિખૂટા જ પડી ગયા હતા. પૂરના પાણી આ વિસ્તારના લોકોને રીતસરના બાનમાં લીધા હોય એમ, વડીલ, વૃદ્ધો, બાળકો, સૌ કોઈ ભૂખ્યા તરસ્યા ઘરમાં નજર કેદ હોય એવી પરિસ્થિતિમાં 3 દિવસ એઓએ કાઢ્યા છે. સ્માર્ટ સિટીના બણગા ફૂંકતું તંત્ર એક્શન પ્લાનના અભાવે ખરેખર સાવ લાચાર જોવા મળ્યું હતું. નેતાઓથી લઈ અધિકારીઓ પૂરની પરિસ્થિતિથી હાર માનીને બેસી ગયા હોય એવું પ્રતીત થતું હતું. જોકે હવે પૂરના પાણી ઉતર્યા છે ત્યારે તંત્રના પ્રી મોન્સૂનની કામગીરીના ફિયાસ્કાના કારણે કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોય તેવા કિસ્સા પણ સામે આવ્યા છે. ડેડ બોડી મળી રહી છે. બીજી તરફ કમાટી બાગ પ્રાણી સંગ્રહાલયમાંથી પણ કેટલાક જાનવરોના પૂર પ્રકોપથી મોત થઈ ગયા છે. અને મિત્રો, ખાસ વાત કે એ જ પ્રજા જે પૂરનો ભોગ બની છે એ આર્થિક રીતે તો ખરી જ પણ માનસિક રીતે પણ ભાગી ચૂકી છે. દર્શક મિત્રો, એમ નથી કે વરસાદે તંત્રને વોર્ન એટલે કે ચેતવણી ન આપી હોય, કારણ કે લગભગ 1 મહિના પહેલા જ વડોદરામાં ગણતરીના કલાકોમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો અને એ સમયે પણ પૂરનું સંકટ તોડાઈ રહ્યું હતું. તેમ છતાં તંત્રએ કોઈ પાઠ ન ભણ્યા હોય અને બીજી વાર ભારે વરસાદને લઈ વડોદરા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હા, એક વાત ચોક્કસ હતી કે સત્તાધીશોએ આ વખતે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા હતા. પણ દર્શક મિત્રો, અહીં સવાલ એ થાય કે નીચાણવાળા વિસ્તારની પરિભાષા શું હોઈ શકે, જ્યારે મોટાભાગનું વડોદરા જ પાણીમાં હોય. જ્યાં કોઈએ કલ્પના જ ન કરી હોય એવા વિસ્તારોમાં, સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હોય. કહેવાતા વિકાસની હરણફાળ વચ્ચે અણઘટ કામગીરીના વિનાશ નોતરે એ શું કામનો, એ સૌ કોઈના મનમાં સવાલ છે. દર્શક મિત્રો, જ્યારે 3 દિવસ વરસાદ અને પૂરે વડોદરાને બાનમાં લીધું હતું ત્યારે 4 દરવાજાના સિટી વિસ્તાર ચર્ચામાં હતા અને કારણ હતું આ વિસ્તારોમાં પગનો અંગૂઠો પણ ડૂબે એટલું પાણી ન. પાનના ગલ્લે બાકડે ખૂબ ચર્ચા ચાલી કે પાલિકાના સત્તાધીશોએ યોગ્ય કામ કેવી રીતે કરવું, એના માટે ઇન્દોર જવાની જરૂર નથી. આપણા દીર્ઘદ્રષ્ટા રાજા સરસયાજી રાવ ગાયકવાડે સુંદર વડોદરા કેવી રીતે બનાવ્યું હતું એનો જ અભ્યાસ કરી લેશે તો નામ માત્રનું સ્માર્ટ વડોદરા ખરેખર સ્માર્ટ બની જશે. બાકી તમે જ વિચારો દર્શકો કે હાલ વડોદરા ખરેખર સ્માર્ટ સિટી છે ખરી? અને જવાબ ના હોય તો ચોક્કસથી મને જણાવજો કે તમારા મતે સ્માર્ટ સિટી કેવી હોવી જોઈએ. અને હા, અંતે આપ સૌ સલામત રહો અને પૂરની પરિસ્થિતિમાંથી જલ્દી પાછા બેઠા થઈએ અને આવનારા ઉત્સવોને જોરદાર રીતે ઉજવીએ. નમસ્કાર.